con nào vậy? Đặt cho đủ gà tiền. Ra đi à không? À, Raja, Raju bada khata hai phir. Ye varso juni. જય માતાજી, જય મોકલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ. અત્યારે ઓમભાઈ નું એક કામ આવી ગયું હતું એટલે ઓચિંતાના ગયા છે એમની શોપ પર, તો અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે વીરેન્દ્રભાઈ. વીરેન્દ્રભાઈ કેમ છો? બસ બસ મજામાં રાજભાઈ. પેલા તો જય માતાજી. જય માતાજી. આજે તમે અમને ક્યાં લઈ આવ્યા? આજે આપણે ભાવનગર માં ટાર્ગેટ વિસ્તારમાં લક્ષ્મી વેળ અને આઝાદી પહેલાની દુકાન છે. આઝાદી પહેલાની એટલે એમ કહેવાય કે ભાઈ 1940 હું તમે ગણો કોઈને ખાવી હોય તો ક્યાં આવવું પડે? ટાર્ગેટ આવવું પડે અને બહુ કઈ આગુ એડ્રેસ નથી. ટાર્ગેટ માં તમે એન્ટર થાવ, ટાર્ગેટ આવો ને એટલે કોઈ પણ ખાલી પૂછવાનું કે લક્ષ્મી ભેળ તમને બતાવી દે, એમાં કઈ ન આવે, એડ્રેસ જ ન આવે. તમે જે આગળ જોયું હશે પોસ્ટ માં કે કાનુડો દેખાય એટલે તમારે સમજી લેવાનું કે લક્ષ્મી ભેળ આવી ગઈ. જૂનું છે બિલ્ડિંગ, જૂનું અને લગભગ 82 વર્ષ ને 82 વર્ષ છે. આઝાદી પહેલા જે એમ કે ધીરેન્દ્રભાઈ કીધું, આઝાદી પહેલા વખતની અને રાજા રજવાડા વખતની દુકાન, તો આપણે અહીંયા જઈએ અને ભાઈ શું બનાવે છે જિગ્નેશભાઈ, આપણે એની સાથે વાત કરીએ. એની એમ રાજભાઈ છે ને, એની ભેળ જે નોર્મલ ભેળ આવે અને એક ફરાળી ભેળ, એ બે ખૂબ ફેમસ છે. અને એક બીજી વસ્તુ કદાચ કોઈને ખ્યાલ હોય કે ન હોય મને ખ્યાલ નથી, પણ હું તમને જણાવું ને તો એના સેવ મમરા એ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે છે. એની સાથે એની ખજૂરની જે ચટણી આવે ને, લોકો સેવ મમરા અને ખજૂરની ચટણી એ સાથે કોમ્બિનેશનમાં ખાય તેને પાર્સલે લઈ જાય. મોટામાં મને પાણી આવી ગયું તમે બોલતા હતા. તો અત્યારે હવે જાજી વાત નથી કરી, આપણે જઈએ સીધા લક્ષ્મી ભેળમાં. કેમ છો જિજ્ઞેશભાઈ? મજામાં. આજે અમારા જે ધીરેનભાઈ વાત કરી કે વર્ષો જૂની આઝાદી વખત પહેલાની અને રાજા રજવાડા વખતની દુકાન, આવા દુકાને કેટલો ટાઈમ થયો આપણે? 82 યર્સ. તો આજે અમને શું ખવડાવશો? તમારી ફેમસ ભેળ છે અને રાજા રજવાડા વખતનું ખવડાવતા ભેળ, તો આજે અમને એ આજે ખવડાવો ભેળ અને તમારી જે યુનિક કીધા કંઈક મમરા, સેવ મમરા, ખજૂર ને ચટણી, તો આજે ટેસ્ટ કરાવો. આજે અમારી આ ભેળ થાય છે અને જિજ્ઞેશભાઈ લગભગ 82 યર્સ જૂના, આ કેટલી પેઢી કહેવાય, કેટલી પેઢી જૂની હશે? ચોથી પેઢી. અને આ સેવ મમરા, પેલા તો આપણે સેવ મમરા જ ખવડાવો. હા, શું મસાલા? ચાટ મસાલા. આ કોઈને કદાચ ખાવો હોય, આ એક પ્લેટ ના શું ભાવ છે? 25 ના 100 ગ્રામ. અને આની સાથે ખાલી એમને મમરા ખાવાના કે કઈ આવે? મીઠી તીખી અને લસણ, એટલે મમરા સાથે ચટણી ખાવાની. આજે ખજૂરની ચટણી જે છે એકદમ થીકનેસ વાળી છે, બરોબર. એની સાથે આ મમરા, તે મમરા, એની આખી કોમ્બિનેશન આખું અલગ જ છે. આવું તમે કોમ્બિનેશન કઈ મેં તો જોયું નથી. પેલા તો હું લગભગ ચટણી જ ખાવ એમને આમને આવી ચટણી કદાચ તમે કઈ ખાધી નહીં હોય. મને અત્યારે અમે જે જેતપુરમાં ગયા હતા ને, જે સિંહ સાથે ભજીયા ખાતા હતા, એ ચટણી આજે અમે કાકાની વાડીએ બનાવ્યો હતો, વિડીયો શૂટ કર્યો હતો. સેમ ટેસ્ટ એવો હોય કે કાકાની વાડીએ જે ચટણી હતી આ એના જેવો ટેસ્ટ છે. આમાં ખજૂર ને અંદર ઘણા બધા મસાલા છે.
આની અરે છે ને તમે આનું કોમ્બિનેશન કરો ના મમરે ના મમરે આમ નામ કરો ભાઈ ભાઈ તમે કહી દો મને હા આ કોમ્બિનેશન તમે કહી જોયું ખજુરાલા મમરા કેમ પડે કોઈ કોમ્બિનેશન લોકો ખાય છે બોલો જો કૌશલભાઈ આ બાજુ આવો નજીક જરાક નજીક આવો જરાક દેખાડો હા હવે આ જે છે ને એ લસણ ની ચટણી છે તમે એક વખત એની અરે પણ ટેસ્ટ કરો એનું યુનિક સ્પેશિયલ છે ચટણી અરે તો જો ભૂખા નીકળી ન જાય ના 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 નહીં નીકળે તમે તો ટીકું ખાવાના છો હવે નથી ખાવું મેં વરદી નું ખાઈ લીધું તમે પણ ટ્રાય કરો અમે તો અહીંયા રાજભાઈ આમ ભાવનગરમાં જઈએ ને તમે લોકો ટ્રાય કરતા હતા લસણીયા મમરા જેવું લાગે મસ્ત જોરદાર લાગે ખરેખર ચટાકેદાર અને વર્ષો જૂના રાજા રજવાડા વખત નું ખોવડાવતો એટલે માં કઈ ઘટે જ નહીં રાજભાઈ આ છે ને આખી તને લાઈન દેખે ને આખી ઊભી બજાર જેટલા વેપારીઓ છે ને એ સાંજે બંધ કરી નીકળતા હોય ને ત્યારે એના હાથે સેવ ઉમરા ને આ બધી વસ્તુ પાછળ કરીને લઈ જાય ચટણી સાથે પાછળ ખાલી ચટણી ચટણી ના સેવ ઉમરા એના તમે સેવ ઉમરા કયો કેવા લાગે તમને સેવ ઉમરા મેં મારી લાઈફમાં હજુ સુધી આવા ખાધા નથી ક્યાંય યુનિક જ છે આ જેતપુરમાં પણ છે સેવ ઉમરા લસણીયા જે કહેવાય આ તો ક્રિસ્પી અને ક્રન્ચી ટાઈપ એકદમ અને ખાસ તો આ ચટણી સાથે ખાવાની મજા કઈક અલગ જ છે અને જે કોઈને ખાવ હોય તો 25 રૂપિયાના 100 ગ્રામ તો હવે આપણે ભેળ નો ટેસ્ટ કરી દિનેશભાઈ ભેળ બનાવે છે મસ્તીની દિનેશભાઈ આપણી ભેળ તૈયાર કરો છો આમાં પહેલા શું શું નાખ્યું તમે ફરાળી ભેળમાં ફરાળી ચેવડો હરીસિંહ હા પછી રાજગરાના ગાંઠિયા રાજગરાની સેવ અને રાજગરાની પૂરી એટલે આ તમારી જૂનવાણી ભેળ જે રાજા રજવાડા ખાતા એ ફરાળી છે ફરાળી ફરાળી ભેળ છે મસાલો એટલો આમ નાકમાં ઉડ્યો ને આમ કેક આવી ગયો અત્યારે આમાં પછી જે ચટણી ભાવનગરમાં લક્ષ્મી ભેળમાં આવીને ટેસ્ટ કરજો અને અહીંયાની આ મોજ છે ભાવનગર ભાવ ભર્યું છે આ ભેળ ખાવાનું ભૂલતા નહીં આ ભેળ ની પ્રાઇસ શું છે ગરમી ચડી ગઈ મને ઓલી ચટણી હતી ને જે સ્પાઇસી ને તીખી હવે થોડુંક મીઠું કરીએ હવે થોડુંક મીઠું ચટપટું અહીંયાની આ ભેળ ફેમસ હવે આજે છે ને ફરાળી ભેળ છે ફરાળી પણ એક વસ્તુ પ્લસ પોઈન્ટ કહેવાય કે જે ફરાળ કરતા હોય જે રહ્યા હોય કોઈ વાર તો એને હું છે ઓપ્શન એક બહુ બેસ્ટ મળે અહીંયા બાકી તો હું છે જનરલ ભેળ હોય તો એ ખાઈ નાખતો હોય એમાં બીજી ઘણી વસ્તુ આવતી લસણ ડુંગળી આ એટલે આ એના માટે ઓપ્શન બેસ્ટ છે અચ્છા અને જિજ્ઞેશભાઈ એટલે આ વર્ષો જૂની આજ ભેળ ને કે આ ફરાળી છે આ ફરાળી છે રેગ્યુલર અહીંયા રેગ્યુલર આ રહી તો પેલા હું ફરાળી ભેળ ખાઈ લઉં અને રેગ્યુલર નો પછી આપણે ટેસ્ટ કરીએ હા કેમ લાગે મને નામ યાદ આવતું હતું ભૂલી ગયો અત્યારે કે કેના જેવો ટેસ્ટ આવે આ કો યુનિક કોન્સેપ્ટ છે ભાઈ આ અરે મીઠા નહીં મને આ જે કહેવાય ને સ્વાદ શું કહેવાય એમ હું નામ અત્યારે મને મગજમાં નથી આવતું પણ કોમ્બિનેશન આખું યુનિક છે અલગ કેમ કે આપણે ફરાળી ચેવડો ખાતા હોય બરોબર એની અંદર ચટણી ઉમેરાય ને આ બધી વસ્તુ ઉમેરાય દાડમના કદાચ કોઈ નોરિયા હોય ને મને જીવાનો ટેસ્ટ આવતો હોય ને આપણે કેમ મીઠા ઓલા જામફળ ખાતા હોય એ આ ચટણી નો ટેસ્ટ છે કમાલે આનો છે જામફળ હોય ને મીઠા મીઠા એના જેવો ટેસ્ટ આવે
હવે આ ભેળ તો અમે ટેસ્ટ કરી લીધી ને અહીંયાની જે રેગ્યુલર ભેળ એ હવે ટેસ્ટ કરવાની બાકી છે, તો એ પણ ટેસ્ટ કરી લઈ. હા, લક્ષ્મીની ભીની ભેળ એટલે આ કે ઓલી રેગ્યુલર. ને હવે અમારી જે બને છે રાજા રજવાડા વખતની રેગ્યુલર ભેળ, આ રાજા રજવાડા વખતની જૂની ભેળ છે. તો જિજ્ઞેશભાઈ આની કિંમત શું છે? આની એ 35. આ વર્ષો જૂની ભેળ છે અને આમાં ડુંગળી ચટણી, લસણની ચટણી, ખજૂરની ચટણી અને પણ મિક્સ મસાલા કરીને આમાં જો બધું સેવ ગાંઠિયા હાથે બધું નાખ્યું જરૂર આપણા ફરસાણમાં તમારે અવેલેબલ હોય એ ફરસાણમાં હોય એ જ. અને આ ભેળ લગભગ રાજાએ ખાઈ લીધી છે. હવે ભાવનગરનું પબ્લિક હવે ખાઈ છે. આ શું નાખ્યું? ગોળ આંબલી. ગોળ આંબલી રાજા રજવાડા ખાતા એ ભેળ જે વર્ષો જૂની શણગારા જેવો મસ્ત કર્યો છે. પેલા તો જોઈને ખાવાનું મન તો થાય જ છે પણ આમાં 82 વર્ષો જૂના અને 1940 વર્ષ અને લગભગ 4th પેઢીથી આ ભેળ ખવડાવતા આવે છે અને આજે આપણે આ ભેળનો ટેસ્ટ માણશું. તો આ અમારી આ ભેળ જે રાજા વખતની ભેળ 82 વર્ષ જૂની. આમાં રાજા ખાતા હોય તો આપણું કઈ કહેવાય નહીં ને. અને એક તમને બીજો પ્લસ પોઈન્ટ છે કે આપણે હમણાં સેમ ઉમરાની જો ખાધું એમાં જાડી થિકનેસ વાળી ચટણી આવી છે. આનો એક પ્લસ પોઈન્ટ છે કે આની અંદર છે ને ગોળ આમલેની જે ભીની હોય ને એકદમ ભીલી ચટણી એ નાખવામાં આવે એટલે આ છે ને ભીની ભેળ થઈ જાય. ભીની ભેળ બધા ફરસાણ બીજી જગ્યાએ બધા મમરા ની ભેળ હોય નાખેલી છે મિક્સ. ને ભેળ ની પ્રાઇસ એ ખાલી નોર્મલી છે 35 રૂપિયા. ને એ પછી વાટકો ભરી ને એમ ડીશ માં નહી કે આટલું દઈ દીધું ને ખાઈ લીધી પેટ ભરી ને ખાવાનું. મને તો આજે મજા આવી અને જો તમારે આ ખાવી હોય ભેળ તો આવવું પડે ભાવનગર. ને કાનાભાઈ અત્યારે અમારા ગાડીમાં આરામ કરે છે, અત્યારે કેમેરામેન અમારા બીજા છે. તમે લગાવો ચાલુ રાખો, તમે પણ ગાવો. લગાવવાનું બાકી જ છે, ચાલુ રાખો. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે કોઈ ભેળ ના ખાધી હોય જૂની અને જાણીતી ને રાજા રજવાડાની ભેળ તો આ જગ્યાએ ચોક્કસ મુલાકાત લેજો. કારગેટ ને કારગેટ મેન કાનુડાનું સિમ્બોલ તમને દેખાઈ જશે, એ છે લક્ષ્મી ભેળ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, ટાટા, બાય બાય.